મામલે તપાસ ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આરએમસીમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીએ તપાસ શરૂ કરી છે. નાયબ ફાયર ઓફિસર બીજે ઠેબારી ચેમ્બરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર પણ સાથે ઉપસ્થિત છે. ફાયર ઓફિસર બીજે ઠેબાની ધરપકડ હજુ બાકી છે, પરંતુ હાલ કાર્યવાહી કરતા તેમની ચેમ્બરમાં તપાસ અર્થે પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીની ટીમ. હવે તેમના પર પણ ગાજ વરસે તો નવાય નહીં, એક બાદ એક અધિકારીઓ પર ગાજ વરસાવવામાં આવી રહી છે. ત્યારે એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે ફાયર ઓફિસર ના ચેમ્બર ખાતે પહોંચી ચૂકી છે અને હવે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે. ગૌરવ, શું કાર્યવાહી ચાલી રહી છે ત્યાં? ચોક્કસ જ ઝરણા ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતના અગ્નિકાંડ સર્જાયો અને 27 લોકોના મોત થયા, ત્યાર પછી હવે ક્રાઇમ બ્રાન્ચ અને એસીબીની ટીમો છે કે તે અલગ અલગ જે અધિકારીઓ છે કે તેમની જે ઓફિસો છે કે તેને ત્યાં સર્ચ હાથ ધરી રહી છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જે નાયબ ફાયર ઓફિસર બીજે ઠેબા છે કે તેની ઓફિસની અંદર ચેકિંગ છે તે કરી રહી છે અને દસ્તાવેજી પુરાવાઓ છે તે એકત્ર કરી રહી છે. મહત્વની વાત એ છે કે જે રીતે આ અગ્નિકાંડ સર્જાયો અને ત્યારથી જ બીજે ઠેબા છે કે તેમની પૂછપરછ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે કે તેમને પણ તેમની સાથે ઉપસ્થિત છે તે રાખવામાં આવ્યા છે. હાલ એસીબીની ટીમ છે તેમના દ્વારા પણ અલગ અલગ જે અધિકારીઓ છે કે તેમને ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે દસ્તાવેજી પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે કે તે પણ જે આ ઘટનાની અંદર વહીવટી છત્રી જે પણ જગ્યાએ રહી હોય તે દિશામાં તપાસ છે તે કરી રહી છે અને એટલા માટે તમામ જે અધિકારીઓ છે કે તેમની હજુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ચીફ ફાયર ઓફિસર આઈવી ખેતની પૂછપરછ છે તે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ બીજે ઠેબા કે જેની સતત 4 દિવસથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને આજે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે જે બીજે ઠેબાને લઈ અને રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં બીજે ઠેબાની જે ચેમ્બર આવેલી છે કે ત્યાં કેટલાક દસ્તાવેજી પુરાવો છે તે એકત્ર કરવા માટે થઈને અત્યારે પહોંચી છે અને ત્યાં તેમની પૂછપરછ પણ કરવામાં આવશે અને સાથે સાથે જે આ ઘટના સર્જાઈ આ ઘટનાને લઈને તેમના દ્વારા કેટલી વખત વિઝિટ કરવામાં આવી, સાથે જ જો તેમને આખી ટીઆરપી ગેમ ઝોન ખડકી દેવામાં આવ્યું હતું તો કેમ તેમને ફાયર એનઓસી માટે તેને સૂચનાઓ ન આપવામાં આવી તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે. જ્યાં પણ વહીવટી છત્રી રહી હશે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે તે પણ અત્યારે પૂછપરછ છે તે કરી રહી છે. બીજે ઠેબા સામે આગામી સમયની અંદર ક્યાંક કાયદાકીય રીતે પણ તેમની સામે જે પગલાં છે તે લેવાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેમની સતત 4 થી 5 દિવસથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે તેવી. જી જી, બિલકુલ, આભાર ગૌરવ.